સોમનાથ મંદિર ના પગે લાગવા એક બેન આવેલી, ભાઈ આવેલી, હાથ વર્ષ નો દીકરો હતો આંગળીએ, અને આવ્યો ને પગે લાગી પાછી વળી, એટલે છોકરાએ કીધું કે માં મારો બાપ ક્યાં? તો બેટા જા બેઠો મંદિર માં, તારો બાપ? તો કે ઈ તો સોમનાથ છે. ઈ નહીં, હું મારા બાપ ની વાત કરું. જઈ જઈ છોકરાઓ મને કેતા તું બાપ વગર નો છો, ઘરે આવીને ફરિયાદ કરું, તું તરત કેતી એક દી તારા બાપ પાસે જાઉં સોમનાથ, એક દી તારા બાપ પાસે આપણે સોમનાથ જાઉં, ક્યાં છે મારો બાપ બતાવ. તો કે બેટા ઘરે જઈને હાલ હાલ. નહીં, કેમ મારા બાપ નું નામ નથી દેતી? માં હું તારો દીકરો છું, મારો બાપ કોણ બતાવ? તો કે આ મંદિર માં બેઠો, તો કે તો જગત નો બાપ સોમનાથ છે. તો તો સાંભળી લે બેટા, જગત ના બાપ સોમનાથ ને જરૂર પડી તેથી માથું આપ્યું, આ બાજુ બેઠો એ હમીરજી ગોહિલ તારો બાપ છે, ભલા માણસ જગત ના બાપ ને જેની જરૂર પડી. તેથી એક જ રાત રોકાણો તો વેગડા ભીલ ની દીકરી રાજબાઈ ને ત્યાં, આમ તો જેઠવા રાજપૂત ની દીકરી હતી, વેગડા ભીલે મોટી કરી હતી ધીંગાણા માન, બહુ મોટી વાત છે. પણ હમીરજી ગોહિલ જયારે નીકળ્યો, અને જો જ્યાં જ્યાં મૂળ હોય ત્યાં કોઈક નારી શક્તિ જગાડ્યા, બોલો, એટલે હું એના ઉપર ભાર દેશું ને તો જ સનાતન બચશે, હકીકત છે. પછી ગોપીચંદ હોય, ભરતરી હોય, ગમે એ તમે જોઈ લો, એ નીકળી ગયા, જેસલ જાડેજ હોય તો તોણા તે નીકળી ગયા છે. પણ એ કોક ના કોક એ જુવાન જયારે જમવા માટે આવ્યો ગેડી તડે રમી, અને પોતાના મિત્રો સાથે ગેડી તડે રમી જમવા આવ્યો, ઘેરે 2:30 વાગી ગયા. ભાભી ને કીધું, મોટા ભાઈ ના ઘેરે થી ભાભી ને, કે ભાભી માં જલ્દી ખાવા દો, કે હા દેવરજી બેસો બેસો આપું છું પીરસો, નહીં ઝટ કરો, ખબર નહીં હું આમ દેખાવતા ત્યારે હું જઈ, જલ્દી મને ખાવાનું દો, બહુ ભૂખ લાગી છે. કે પણ આવું શું, એટલી વાર ઉતાવળ ઉતાવળ હોય, ઝટ ખાવા દો. ઓહો હો, જોજો આ દેશની નારી શક્તિ બોલી, હવે હવે બોલી. ઓહો હો હો, મારો દેવરજી તો આજ બહુ ઉતાવળ માં છે, રોટલો ખાઈને સીધો સોમનાથ ની સખાતી જવાનો લાગે છે. હે, કે રોટલો ખાઈને સીધો સોમનાથ ની સખાતે બપોરા કરીને જવાનો લાગે મારો દેયર. ભાભી માં એવું કેમ બોલો, સોમનાથ ની સખાતે કેમ જવાનો? કે તને ખબર નથી દેવરજી? કે ના, આફ્રિકાના જંગલ માંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકાર ને ભરડામાં લઈએ, ભારત વર્ષ ના મંદિરો ને ભરડામાં લેતો 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 વિધર્મી સોમનાથ ને તોડવા માટે આવે છે. અને તારે તો ગેડી જડે રમવાનું મોજ, એટલે મને એમ થયું કે મારા દેવરજી નો સુરતા ઉભરાણી છે, જાહે સોમનાથ ની સખાતે લે ખાઈ લે કરીને આમ રોટલાનો સાહળીમાં દૂધ ને દહીં રોટલો મૂક્યા, આમ પગે લાગ્યો રોટલા ને, પછી ભાભી માં ને પગે લાગી, અને એટલું કીધું સોમનાથ ને તોડવા માટે વિધર્મી આવતા હોય, અને ઈ વિધર્મી ના દાંત ખાટા ન કરી નાખું તો હું હમીરજી ગોહિલ નહીં, હવે મારે નથી બપોરા કરવા, ભલા અને નીકળી ગયેલો સાહેબ, આ હા કુંવારો નીકળી ગયો તો. અને ઈ ચારણ આઈને મરસિયા સાંભળે ગીરમાં, વેગડા ભીલ ની ફૂલવાડી આજ પણ કહેવાય છે જામબાળા થી અંદર, એમાં ચારણ આઈ નો એક દીકરો ગુજરી ગયો, ની મરસિયા ગાતા હતા, ધર્મ ને બચાવવા માટે કેવું કેવું થયું છે આ દાદા ને, એટલે હું આ વાત મને આવે છે. પોતાનો અમીરજી ગોહિલ નો પડાવ પડેલો રાજપૂતો સાથે, અને બાજુમાં નેહડું, અને નેહડામાં એકનો એક દીકરો ગુજરી ગયો, અને ચારણ આઈ છે લાખબાઈ માં, એ મરસિયા ગાતા હતા રાતે, અને મરસિયા નો અવાજ અમીરજી ગોહિલ ના કાને પડ્યો, આ તો મોત ના થાપણ બાંધી અને જાતો હતો. અને એક મરસિયો મને યાદ આવે છે એટલે કહું, અહીંયાથી શું કહે છે, પણ જાવજો હું તો સંસાર, પણ હાયર ના જળ કોઈ દી હુએ જ નહીં. એક લાખભાઈ માં ચારણ આઈ નેહડા માં એનો દીકરો ગુજરી ગયો, એનું નામ નાગાજા, પણ મારા ઘટ માં અરે આજ આજ નાખી હાલ નાગાજણા, હવ સુતો સંસાર પણ હાયર ના જળ કોઈ દી હુએ નહીં, મને કેમ નીંદર આવે. ઈ મરસિયો હાંભળો અમીરજી, આ હા 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 હા, આવા મરસિયા હું સોમનાથ માટે કાયમ આવી જાઉં, કોઈ ગાય તો. સવારના પોરમાં ગયો લાખભાઈ માં પગે લાગ્યો, મરસિયા કોણ ગાતું તું? બેટા હું ગાતી હતી, ભાઈ રાજપૂત નો દીકરો છો, માફ કરજે મેં તને કઈ તારા અપશુકન કર્યા, તું ક્યાંય સારા કામે જાશો, પણ મારો એકનો એક દીકરો ગુજરી ગયો ને એટલે હું મરસિયા ગાતી હતી, મારા વીર માં મારા મરસિયા ગાશો. આ હા હા હા, હામો જોવાય ને એવો કરડો શેરો હતો એ રાજપૂત નો, આમ મુછડિયું વાય ફરકે મુછડિયું, અને રયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું, આ તો લોબડિયાળી નો કંથ હો ભાઈ.
એવો તરવરિયો 22 વર્ષનો યુવાન એમ કે મારા મરસિયા ગાસ્યો આમ આમ છાતીમાં ઘા લાગ્યો ચારણ આવીને, અરે મારો વિહામો મારો બાપ તને કરોડ દિવાળ્યું, તું એવી વાત કરે છે તું જીવતો જાગતો તારા મરસિયા ગવાય, કે માં હું મરી ગયેલો છું, આ ખોળિયું ખાલી જાય છે પણ માથું સોમનાથ ને અર્પણ કરી દીધું, ત્યાં જઈને ઉતારી દેવાનું છે, સોમનાથ ને માથું ચડાવીને લડવાનું છે સોમનાથ ને બચાવવા માટે. કે બેટા જોજો ચારણા વિવેક જોજો આપણી ભાષા. તો બેટા તું ઘરેથી નીકળી ગયો, કોઈ રોક્યું નહીં, આટલા પૂછી લીધું કે લગ્ન થયા કે નથી એમ, કોઈ રોક્યો નહીં તો મારી રોકે એવું કોઈ નથી, એટલે ખબર પડી કે હજી પરિણ્યો નથી. તો કે બેટા કુંવારા નો જોવાય, લગ્ન કરવા જોઈ. તો કે મારી આરે કોણ લગ્ન કરે, સોમનાથ જઈને તો માથું ચડાવી દેવાનું છે, કે આ હોર્સ ની ગીર ની ધરતી છે, અહીંયા મડા મોત હામ ઉભો એની આરે ફેરા ફરવા વાળી જોગમાયા જેવી સતી નારીઓ છે. ભોરે બેટા હમીરજી ગોહિલ ને લાખભાઈ મેં કીધું કે હાલ હું પેલા જાઉં છું પછી તું જા. વેગડા ભીલ ને આવીને વાત કરી કે હમીરજી ગોહિલ સોમનાથ ની સખાતે જાય છે અને જે રાજપૂત ની દીકરીને દીકરી તરીકે વેગડા ભીલ મોટી કરી છે એને પરણવાનો વખત આવી ગયો છે. અને એ રાજબાઈ નામની 17 વર્ષની દીકરી આમ ગાર્યું કરતી હતી, વેગડા ભીલ ની દીકરી આમ ગાર્યું હો. ન્યા જઈને વેગડા ભીલે એના બાપે પૂછ્યું કે હમીરજી ગોહિલ સોમનાથ માટે લડવા જાય છે અને એની અરે દીકરી બેટા તારે આજ પરણવાનું છે, આજની રાત રોકા હે, કાલે તો સોમનાથે વયો દઈને માથું સડાવીને લડવાનો છો, આજની રાત રોકાવાનું છે બેટા, તને વાંધો નથી ને રાજભાઈ. તઈ ગાર્યું કરતા કરતા પરસેવો ગારાળા હાથેથી આમ કપાળ લૂસતી આમ વાળ આડા કરી અને એટલું કીધું કે બાપુ સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ પછી ઘરી પર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યા તમારે પૂછવાનું ન હોય મને. અને મંગળ વર્તાણા ન્યા કહેવાય છે 200 રાજપૂતોના એક રાજપૂતની દીકરી મોટી કરી હતી એને વેગડા ભીલની એને પરિણ્યા હમીરજી ગોહિલ અને બીજા રાજપૂતો 200 હતા એ ભીલની કન્યાઓને પરિણ્યા. અને માંડવા નખાણા મામેરા જયારે દેવાના આવ્યા કન્યાદાન મામેરા જયારે દેવાના આવ્યા ને ત્યારે 1100 ભીલ આમ તરવેર્યું માથે રાખીને ઉભા રહ્યા કે 1100 જણા સોમનાથ દાદા માટે અમારા માથા તમને આપી છે, ત્યાં તમારા માટે લડવા માટે આવવાના છે. ઈ અમીરજી ગોહિલ ફેરા ફરીને એક રાત રોકાણો તો પછી ત્યાં જઈને માથું ચડાવ્યું કપાઈ ગયો તો ઈ અમીરજી ગોહિલ નો દીકરો ને ઈ બાઈ રાજબાઈ ઈ સોમનાથે દર્શન કરવા આવી હતી ને ઈ અમીરજી ગોહિલ એક રાત રોકાણો તો ને એનો દીકરો આ આંગળી હતો 7 વર્ષનો અને એને કહેતી હતી કે દુનિયાના બાપને જરૂર પડી ને તેદી માથું દીધું તો ઈ અમીરજી ગોહિલ તારો બાપ છે, ઈ આ બાજુ બેઠો છે ભલા માણસ, આ હા ધાવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ ધ્રપી ને આજ તેદી તારા મોઢડા માથે અને ધુઆંધાર ઈ પરંપરાને ન ભૂલી જતા. બાકી આનંદ કરજો એન્જોય કરજો દુનિયા ફરજો એનો મને કાંઈ વાંધો નથી, પણ આપણો શિવ આપણો હનુમાન આપણો ગણપતિ આપણા સંતો આપણી માતાજીઓ આપણી દુર્ગા આપણો દ્વારકા વાળો ન ભૂલાય, એટલે મારું આ ગીત આજે વધારે વધારે દ્વારકામાં વાગે છે એવું ગીત આ દ્વારકાધીશનું અને દુનિયા આખીમાં ડાયરો ગુજરાતી હોય ત્યાં ગવાણું છે એટલે. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો જોરદાર તાળીથી વધાવો, બીજા માટે કરવું એ બહુ મોટી વાત છે,
પોતા માટે તો બધાય કરે, તો એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ. અને આ કડી
24 માં અયોધ્યાની માલિકોર ભગવાન રાઘવેન્દ્ર સરકારનું મંદિર બનવાનું છે, ન ભૂતો ન ભવિષ્યતિ એવું, એના આપણે સાક્ષી બનવાના છીએ. એટલે એના માટે મારે એક કડી હિન્દીમાં કેવી હોય તો પધારો લઈ લો, હમણાં અક્ષ પાખરું લઈ લો. વાહ. भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले का, हे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले भारत का बच्चा बच्चा मेरे भारत